नमस्ते मित्रों, स्वागत है तमारु कल्पतरु एकेडमी ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। विज्ञान पाठ 15 आपणो पर्यावरण एना पार्ट 1 अंदर आपणे निवसन तंत्र एमना विषे माहिती लीधेली, त्यारबाद आहार श्रृंखला एमनी पण जानकारी लीधी हती। हवे नेक्स्ट पार्टनी अंदर आपणे प्रश्नोनी शुरुआत करिए। तो छठो प्रश्न छे, निवसन तंत्र में ऊर्जानो प्रवाह तथा ऊर्जानु वहन समझावो। तो निवसन तंत्रनी अंदर ऊर्जा कई रीते वहन पामे छे ए जोईए। तो सर्वप्रथम नीचेना स्तर में उत्पादकों होय छे, त्यारबाद एनी उपर प्रथम कक्षाना उपभोगी एटले के तृणाहारी, ए पछी द्वितीय कक्षाना उपभोगी एटले के मांसाहारी, अने सौथी उपर उच्च कक्षाना एटले के उच्च मांसाहारी रहता होय छे। पिरामिड पण आपणे जोयो हतो। तो पिरामिडनी अंदर नीचे उत्पादक, त्यारबाद उपर जता जाइए तेम पिरामिड ऊर्जा नानी थई जती, ओछी थई जती थी। तो आहार श्रृंखलानुं प्रत्येक चरण एटले के पगथियुं ए पोषक स्तर बनावे छे, अने निवसन तंत्रमां जे ऊर्जानुं वहन छे ए उत्पादकोथी शरू थई अने ऊपर सुधी पहोंचतुं होय छे। उत्पादकोमां कोनो समावेश थाय छे? तो के लीली वनस्पतिओ अने जेटला पण क्लोरोफिल धरावता सजीवो छे जे स्वयं खोराक उत्पन्न करवामां सक्षम छे, ए दरेकनो समावेश उत्पादकोमां थशे। ए शुं करशे? तो के जे सौर ऊर्जा छे एनुं शोषण करी અને ખોરાકમાં રૂપાંતર કરે છે। અને આ કયા સ્વરૂપની ઉર્જા છે? તો કે રાસાયણિક ઉર્જા છે। સૌર ઉર્જા એ પ્રકાશ ઉર્જાના સ્વરૂપે અને ઉષ્મા ઉર્જાના સ્વરૂપે છે, જ્યારે ખોરાક સ્વરૂપે રૂપાંતર પામે ત્યારે તે રાસાયણિક ઉર્જાના સ્વરૂપમાં ફેરવાય છે। હવે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે, એટલે તૃણાહારીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે। તો અહીં તમે જોઈ શકો છો કે જે લાલ ભાગ છે એ ઓછો થઈ ગયો છે, તો એ ઉર્જા દર્શાવે છે। જેમ જેમ ઉપર જતા જઈશું તેમ તેમ ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય છે। જ્યારે માંસાહારીઓ તૃણાહારીનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીમાં થાય છે। ઇન શોર્ટ સમજો તો કે શાકાહારી જે પ્રાણીઓ છે એ વનસ્પતિને ખાશે, અને વનસ્પતિમાં જે રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાક સ્વરૂપે ઉર્જા છે એનો ઉપયોગ કરશે। એ ઉર્જાથી આ સજીવો એટલે કે પ્રાથમિક કક્ષાના જે તૃણાહારીઓ છે એ પોતે વૃદ્ધિ પામશે, અને એ તૃણાહારીઓનો શિકાર માંસાહારી કરશે પ્રથમ કક્ષાના। તો આ માંસાહારીઓમાં ઉર્જા સંગ્રહ થશે અને માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારીમાં જશે। તો આમ કરતાં કરતાં ઉપરના સ્તરે પહોંચે ત્યાં સુધીમાં ઉર્જા સારી એવી ઓછી થઈ ગઈ હોય છે। આમ જે ઉર્જાનું વહન છે એ ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે, તેથી નિવસન તંત્રની અંદર સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિઓ છે, અને દરેક ઉપભોગી માટે ઉર્જાનો સ્ત્રોત બને છે। જે રાસાયણિક ઉર્જા છે એ સમગ્ર જીવસૃષ્ટિની અંદર બધી જ ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે। જે આપણે જૈવિક ક્રિયાઓ જોઈ ગયા પાઠ 6ની અંદર, તો એ જૈવિક ક્રિયાઓની અંદર જેટલી પણ ઉર્જાની જરૂર છે એ બધી જ ઉર્જા આપણને રાસાયણિક ઉર્જામાંથી પ્રાપ્ત થશે। નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી હોય છે, એટલે કે સૂર્યમાંથી ઉત્પાદકો ત્યાંથી પિરામિડમાં ઉપરની તરફ, અને આ સજીવો મૃત્યુ પામે અથવા અહીંથી કોઈ પણ સજીવ મૃત્યુ પામશે તો એ મૃત્યુ પામેલા જે સજીવોના દેહ છે એનું વિઘટકો દ્વારા વિઘટન થશે, અને અંતે ફરી પાછું વાતાવરણમાં એ ઉર્જા મુક્ત થઈ જશે। લીલી વનસ્પતિમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી, એટલે કે અહીંથી એ પાછી જતી નથી, એટલે એને માત્ર વન વે જ ફોલો કરવો પડશે। પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિનઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે, અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। કેટલીક વનસ્પતિઓ જે છે તમને ખ્યાલ છે કે એ પાંદડા ખેરવી નાખતી હોય છે, તેવા ખરી ગયેલા પાંદડા એટલે કે એના જે અવશિષ્ટ પદાર્થો છે એ અવશિષ્ટ પદાર્થો એટલે જ બિનઉપયોગી ઉર્જા, તો એનો પુનઃ ઉપયોગ નહીં થાય। તો અહીં વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી જે ઉર્જા છે એ પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી, એટલે કે વનસ્પતિને તૃણાહારી પ્રાણીઓએ ખાઈ લીધી પછી તૃણાહારી પ્રાણીઓમાંથી ઉર્જા વનસ્પતિ સુધી જઈ શકતી નથી, એટલે વનવે જ એને ગતિ કરવાની રહેશે। ત્યારબાદ નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દાઓ જણાવો। તો નિવસન તંત્રની અંદર જે ઉર્જાનું વહન છે એ આપણે પ્રશ્ન 6ની અંદર જોયું, હવે એના આધારે કેટલીક બાબતો તમારે ક્લિયર કરવાની છે કે સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું જ પર્ણ દ્વારા શોષણ કરી ખાદ્ય ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે સૂર્યની જે ઉર્જા છે એને જો આપણે 10 લાખ જૂલ ગણીએ તેમાંથી માત્ર 10,000 જૂલ જેટલી જ ઉર્જા વનસ્પતિ વાપરી શકે છે।
આ ઊર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય ત્યારે મોટા પ્રમાણમાં ઊર્જા ગુમાવાય છે અથવા તો વ્યય થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે જ્યારે તૃણાહારી પ્રાણીઓ એને ખાશે તો 10,000માંથી 1,000 જૂલ થાય છે. ત્યારબાદ તૃણાહારીને માંસાહારી ખાશે તો 1,000 જૂલમાંથી 100 જૂલ થાય છે, અને માંસાહારીને ઉચ્ચ કક્ષાના ખાય તો ત્યાં ઊર્જા 10 જૂલ જેટલી જ થઈ જતી હોય છે. આમ દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયા માટે સજીવ ઊર્જાનો ઉપયોગ કરી લેતા હોય છે. અહીં જુઓ તો 1,000,000 જૂલમાંથી 1% એટલે 10,000 જૂલ ઊર્જાનો સંગ્રહ થયો, એમાંથી પણ થોડી ઘણી એને પોતાની વૃદ્ધિ માટે વાપરી હશે, બરાબર છે. હવે એ ઊર્જાને તમે બાદ કરો તો પ્રથમ કક્ષાના જે શાકાહારી છે એના માટે 1,000 જૂલ ઊર્જા જ પર્યાપ્ત રહેશે. હવે આ 1,000 જૂલમાંથી એ શાકાહારી પણ પોતાની વૃદ્ધિ, પ્રજનન વગેરે ક્રિયાઓ કરે છે તો ઉપરના સ્તર માટે 100 જૂલ જેટલી જ પ્રાપ્ત બાકી વધે છે. તો એ સ્તરના સજીવો પણ આ ઊર્જાનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ માટે કરે તો એમાંથી પણ ઉપરના સ્તરે 10 જૂલ જેટલી જ ઊર્જા પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રાપ્ત ઊર્જાના 10% ઊર્જા જ આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં પ્રાપ્ત થતી જાય છે. અને આહાર શૃંખલા સામાન્ય રીતે 3 કે 4 ચરણની હોય છે તો 4th ચરણ પછી ઉપયોગી ઊર્જાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. એટલે આવા જે સજીવો છે એને ઊર્જા ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય છે. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા ઓછી હોય છે. સ્વાભાવિક છે કે અહીં તમારે ઊર્જા સૌથી વધારે ઉત્પન્ન કરવી પડશે, મીન્સ કે ખોરાક સ્વરૂપે બનાવવી પડશે, તો એમની સંખ્યા ખૂબ જ વધારે હશે. જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ અંતિમ પોષક સ્તર જે છે અથવા તો અંતિમ ઉપભોગીઓ એની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. વનસ્પતિ તમને ડગલે ને પગલે જોવા મળશે, પરંતુ ગરુડ, ગીધ, સમડી એના જેવા પ્રાણીઓ ખૂબ જ ઓછા જોવા મળશે. ત્યારબાદ આહાર ઝાડ સમજાવો. તો આહાર ઝાડ કેવી રીતે કામ કરે છે? એકચ્યુઅલમાં આહાર ઝાડ એટલે આહાર શૃંખલાઓ જ છે, પરંતુ આહાર શૃંખલા એકબીજા સાથે જોડાય અને જટિલતામાં વધારો કરે તો એ તમારી પછી આહાર ઝાડ બનતી હોય છે. તો સજીવો તેના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવતા હોય છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્રને પોતાની આગવી આહાર શૃંખલા હોય છે. લાસ્ટ પાઠની અંદર આપણે આહાર શૃંખલા જોયેલી હતી, જેમાં જમીન પરની પછી પાણીની આહાર શૃંખલા એ બધી આપણે જોયેલી. તો એ નિવસન તંત્ર પ્રમાણે આધાર રાખતી હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધ એ સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. જે તમે અહીં પ્રથમ લાઇનને પકડો તો એ તમને એક સીધી રેખા દ્વારા ખ્યાલ આવી શકશે કે અહીં એ શું કહેવા માગે છે. તો કે ઉત્પાદક એટલે વનસ્પતિ, એના ઉપર તીડ અને વીછી જેવા કીટકો, ત્યારબાદ એના ઉપર માછલી અને એના જેવા સજીવો હોય છે, ત્યારબાદ એની ઉપર એના ઉચ્ચ કક્ષાના શાકાહારી માંસાહારી એટલે કે બગલો ને એ બધા હોય, તો એની ઉપર વાઘ જેવા સજીવોનો સમાવેશ થતો હોય છે. તો આમ આહાર શૃંખલાની લંબાઈ અને જટિલતા એમાં વધારો થાય અને ભિન્નતા આવતી જાય તો શું થશે? હવે અહીંથી સમજો તો વનસ્પતિને દેડકાએ ખાધું, દેડકાને કોણ ખાશે? તો કે બગલો પણ ખાઈ શકે, સાપ પણ ખાઈ શકે છે. તો અહીંથી દેડકો બે આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. એવી જ રીતે વનસ્પતિને કીટક ખાશે, કીટકોને ચકલી ખાય અને ચકલી જેવા પ્રાણીઓને સાપ પણ ખાશે. ત્યારબાદ અહીં એ જ રીતે ઉંદર ખાય છે, ઉંદરને સાપ ખાય છે. તો સાપ એ અહીં એક જંક્શન પોઈન્ટ બને છે, તો સાપને મોર પણ ખાશે અને સાપને ગીધ પણ ખાશે, ગરુડ પણ ખાશે અને ઘુવડ પણ ખાશે. તો આ બધા અલગ અલગ શૃંખલાઓને એકબીજા સાથે કનેક્ટ કરે છે એટલે એ સંપૂર્ણ જાળીમય રચના બનાવે છે. તો અહીં તમે જોઈ શકો છો કે આખી જાળી એકબીજામાં અટવાયેલી છે. તે ઉપરાંત આહાર ઝાડની અંદર પણ આપણે સ્પષ્ટ ભાગ પાડી શકીએ કે અહીંથી તમને જે દેખાય છે તો એ તમારા ઉત્પાદકો છે, ત્યારબાદ આ બધા તો એ તમારા તૃણાહારી પ્રાણીઓ છે, એની ઉપર પ્રાથમિક માંસાહારી અને એના પછીના જે આ બધા બાકી વધ્યા એ તમારા ઉચ્ચ કક્ષાના માંસાહારી. તો આ પ્રકારે તમારે આહાર ઝાડ બતાવવાની રહેશે. પરંતુ પરીક્ષામાં તમારે આકૃતિ નથી દોરવાની, જે તે જગ્યાએ જે તે પ્રાણીનું નામ લખી નાખવાનું છે કે અહીં વનસ્પતિ, ત્યારબાદ કીટક, માછલી, બગલો અને વાઘ, આ પ્રકારે નામ તમારે દર્શાવવાના રહેશે. ત્યારબાદ જૈવિક વિશાલન એટલે શું એને ટૂંકમાં સમજાવો. તો સજીવો તેની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરતા હોય છે. આ આહાર શૃંખલા દ્વારા ઊર્જા અને પોષક દ્રવ્ય ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે.
जो निवसन तंत्रना जैव घटकों में कोई जैव अविघटनीय पदार्थ प्रवेश करे तो उपला पोषक स्तरे तेनी सांद्रता में क्रमशः वधारो थतो रहे छे। एटले कहेवा शू मांगे छे के निवसन तंत्रना जे घटकों छे एनी अंदर कोई जैव अविघटनीय पदार्थ दाखल थाय तो उपला पोषक स्तरे सांद्रता में वधारो थशे। कई रीते? समझो कि पानी नी अंदर कोई एवो घटक छे कि जे आ सजीवों नी अंदर दाखल थाय छे तो हवे थशे शू तो अहीं पाणीनुं प्रमाण सौथी वधु छे एमां प्राथमिक कक्षाना शाकाहारी एनुं प्रमाण वधारे हशे। हवे एने खानारा सजीवोनी संख्या ओब्वियसली ओछी होवानी तो अहीं समझो के उदाहरण लईए के 100 जेटला सजीवो प्रथम स्तरे छे एना ऊपर 10 जेटला छे तो दरेकना भागे 10-10 आवशे। त्यारबाद एनी ऊपर एक ज छे तो आ 10 ने आ एक पोते खाई जशे तो आना कारणे शुं थशे के जे घटक पाणी में हता ए आ 100 नी अंदर गया 100 माथी 10 मां अने 10 माथी 1 मां गयो तो एने परिणामे पाणी में जेटली सांद्रता छे एना करता सांद्रता सौथी वधु ऊपरना स्तर में जोवा मळशे। तो कृषि नी अंदर जे रोग अने कीटकोथी बचावनारा जंतुनाशकोनो उपयोग थाय छे त्यारबाद रासायणिक ખાતરનો ઉપયોગ થાય છે આ બધા ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં પડે છે જેથી ત્યાંથી વનસ્પતિ શરીરની અંદર પછી તૃણાહારી અને માંસાહારીમાં પ્રવેશ કરે છે। મિત્રો 1970-80ના દશકમાં એવું થયેલું કે દિલ્હી ખાતે જે પશુચરણના મોટા મોટા મેદાનો હતા એમાં કીડીઓના નાશ માટેથી ડીડીટીનો છંટકાવ કરવામાં આવેલો અને આ ડીડીટી ત્યારબાદ ત્યાંના ચરણ કેન્દ્રોમાં જે ઘાસ ઉગી નીકળતું એ વનસ્પતિ દ્વારા શોષણ થયું અને પછી ગાયનું જે દૂધ હતું એની અંદર ડીડીટીની માત્રા એક નિશ્ચિત હદ કરતાં વધી ગઈ તો લોકોના શરીર પર એની હાનિકારક અસરો જોવા મળી અને ત્યારબાદ જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ બધું ડીડીટીના કારણે થાય છે। તો એ ડીડીટી ક્યાંથી આવી તો કે દૂધ દ્વારા લોકોના શરીરમાં પ્રવેશ કરી ચૂકી હતી। તો આ પ્રકારની ઘટનાઓ કંઈક જૈવિક વિશાલનની ઘટના તરીકે ઓળખાય છે। એટલે ઇનશોર્ટ તમને વ્યાખ્યા પૂછાય તો વિવિધ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે અને જૈવિક વિશાલ અને પામતા જાય છે આ ઘટનાને જૈવિક વિશાલનની ઘટના કહે છે। કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય એ ટોચના સ્થાને છે તેથી આપણા શરીરમાં રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા માટે રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે। મિત્રો વનસ્પતિ એકવાર ઉગે તમને એકવાર ફળ આપે દાખલા તરીકે કેરી તો જે કેરી છે એ આંબો વારંવાર તમને આપશે પણ આંબો પોતે વારંવાર જમીનમાંથી આ રસાયણોનું શોષણ કરી કેરીમાં નાખશે કેરીમાંથી તમારા શરીરની અંદર એ વારંવાર જમા થયા કરશે અને આપણે આંબા પરથી જેટલી કેરી મળે છે એ કેરી ભલે વેચાઈ જતી હોય લોકોમાં પરંતુ આપણા શરીરની અંદર એ જે રસાયણો છે એનો સંગ્રહ થાય છે કારણ કે આપણા શરીરમાં એવી કોઈ રચના નથી કે જે રસાયણોને પચાવી શકે। વનસ્પતિ તો એને ખોરાક સ્વરૂપે સંગ્રહ કરી દે છે પરંતુ આપણે એના શરીરમાં સંગ્રહ કરી શકીએ કરી રાખીએ તો એ સંચય વધતો જાય છે એના કારણે શું થાય છે તો કે લોકોમાં જે કેન્સર જેવી પ્રવૃત્તિ રોગ એનું પ્રમાણ વધ્યું છે જે વ્યસન નથી કરતા એવા લોકોને પણ કેન્સર થાય છે તો એનું કારણ શું છે તો કે જે આપણી આહાર શૈલી છે એમાં આવા રસાયણો પ્રવેશ કરી ચૂક્યા છે તો એનાથી બચવા માટે આજે ખેડૂતો ઓર્ગેનિક કૃષિ તરફ આગળ વધ્યા છે। તો મિત્રો તમારા માટે પ્રશ્ન એ છે કે ભારતનું કયું રાજ્ય એને સંપૂર્ણપણે ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે એ રાજ્યની સંપૂર્ણ ખેતી 100-100% જે ખેતીવાડી છે એ સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી જ થાય છે ત્યાં રસાયણોનો વપરાશ થતો નથી એ રાજ્યનું નામ તમારે કમેન્ટ કરવાનું છે। એ પછી 10મો પ્રશ્ન છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો તો ઓઝોન સ્તર એ વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે ઓક્સિજનના 3 અણુઓમાંથી એ નિર્માણ પામે છે જેમાં 2 ઓક્સિજન વચ્ચે ડબલ બંધ અને બાકીના 2 વચ્ચે સિંગલ બંધ એટલે વચ્ચેનો જે ઓક્સિજન છે એ કુલ 3 બંધથી જોડાયેલો હોય છે। ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો એ ઓક્સિજન અણુનું વિઘટન કરી અને સ્વતંત્ર ઓ પરમાણુ બનાવે છે અને આ ઓ પરમાણુ એ ઓક્સિજન અણુ સાથે આ તમારો ઓક્સિજનનો અણુ છે અને આ સિંગલ જે છે એ તમારો પરમાણુ છે તો બંને જોડાઈ અને આખો એક સંયુક્ત સ્ટ્રક્ચર બનાવે છે જે ઓઝોન તરીકે ઓળખાય છે। સમીકરણમાં ઓટો યુવી કિરણો એટલે પ્રકાશ વિભંજન થશે તો ઓ પ્લસ ઓ બને છે અને એમાંનો એક ઓ ઓટો સાથે જોડાઈને તમને ઓઝોન આપે છે। ત્યારબાદ
ઓઝોન સ્તરની અગત્યતા શું છે? તો કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે એને ઓઝોન સ્તર ઉપલા સ્તરમાં જ રોકી પાડે છે, જેથી એ પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. તો આ જે પારજાંબલી વિકિરણો છે એનું શોષણ કરે છે અને અમુક અંશે પરાવર્તન કરી અને બહારથી જ પાછું મોકલી આપે છે. જો આ પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચી જાય તો શું થાય? તો પારજાંબલી કિરણોની તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી હોવાને કારણે ચામડીનું કેન્સર વગેરે જેવા રોગો ભયંકર માત્રામાં ફેલાય. ત્યારબાદ નકામા કચરાના પ્રકાર વર્ણવો. તો અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓ એને કચરો કહે છે. મિત્રો, ખાસ આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ ટાઈમથી બની રહે છે, કારણ કે અહીં કચરાના પ્રકારો અને એનું વ્યવસ્થાપન એ તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. તો સર્વપ્રથમ કચરો છે આપણો ઘન કચરો. રસોડાના કચરાની અંદર શાકભાજી, ફળ, છાલ, હાડકા એ બધાનો સમાવેશ થાય. જે શાકાહારી હોય છે તો એમાં ફળ, છાલ, શાકભાજી આવશે અને જે માંસાહારી છે તો તેમાં હાડકા, ઈંડાની કાચલી વગેરે આવશે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન એનો પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. દાખલા તરીકે ઘરમાં દવાની બોટલ હોય છે તો દવાની બોટલનું જે ઢાંકણું હોય છે એ ધાતુનું હોય છે, તો બોટલ ખાલી થઈ જતાં આપણે એને ફેંકી દઈએ છીએ. તો આમ ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક વગેરે ઘન કચરાની અંદર સમાવેશ થશે. ત્યારબાદ પ્રવાહી કચરો છે. તો ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી કરી શકાય છે. ત્યારબાદ વિઘટનને આધારે. તો વિઘટનના આધારે જૈવ વિઘટનીય કચરો, તો એવો કચરો કે જે જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કહે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. અને જૈવ અવિઘટનીય એટલે જે કચરાનું જૈવિક પ્રક્રિયાઓ કે જીવાણુ મૃતોપજીવી એના દ્વારા વિઘટન ન થાય તો તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો ઉપર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ લાંબો સમય એ પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહેશે. દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે. તો મિત્રો, આના કારણે જ ભારત સરકારે અને ગુજરાતમાં પણ બે પ્રકારની કચરાપેટી વાપરવાનો આગ્રહ કરવામાં આવે છે, બ્લુ અને લીલી, જેની અંદર સૂકો કચરો અને ભીનો કચરો. તો ભીનો કચરો એટલે જૈવ વિઘટનીય કચરો અને સૂકો કચરો એટલે જૈવ અવિઘટનીય કચરો. મિત્રો, અહીં તમારો પાઠ 15 પૂરો થાય છે. નેક્સ્ટ આપણે વિજ્ઞાનની અંદર 14મો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એમની તૈયારી તમારે અગાઉથી કરવાની રહેશે. એ માટે જો તમારી પાસે ફિઝિકલ બુક હાજર હોય તો 14મો પાઠ તૈયાર કરી લો, ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને પાઠ 14ની તૈયારી કરી શકો છો. આ ઉપરાંત જેટલા પણ પાઠ ચાલી ગયા છે એમના MCQના વિડીયો પણ ધીમે ધીમે અપલોડ કરવામાં આવશે. અને મિત્રો, હાલ જે વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે એ તમારા પ્રથમ સત્રના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલે પ્રથમ સત્રની જે તમારી પરીક્ષા છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી જશે. અને જો આવું નવું લોકડાઉન રહ્યું તો જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિનો આવતા વાર લાગવાની નથી. તો તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે, તમારા 20 માર્ક જે શાળા લેવલે આપવાના છે એમાં સારું એવું પરફોર્મન્સ કરી શકો એટલા માટે અત્યારથી જ આ તૈયારી કરવા લાગશો તો તમને ઘણો ખરો બેનિફિટ મળશે. એટલે ચેનલ પર જેટલા વિડીયો પ્લેલિસ્ટની અંદર પડેલા છે એ દરેકે દરેકને તમે તૈયાર કરી જાઓ. ઉપરાંત એમની PDF મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ ઉપર જોઈન થવા તમારે તમારી આટલી ડિટેલ્સ અમને મોકલી આપવાની છે, તો અમે તમને ત્યાં એડ કરી દઈશું.